या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। तमने लगे कि आज सवार सवार में साहेब भक्तिभाव मतलब सवार सवार मतलब भक्तिभाव आई गयो। पण नवो चेप्टर स्टार्ट करिए छे माँ सरस्वती नु नाम लईने गणपति दादा ने याद करीने नवा चेप्टर नो नवा चेप्टर नी अंदर चेप्टर नंबर टू बराबर चेप्टर नंबर टू लेवल वन ये तो आपणो जे लेवल वन हतो एज इलेवंथ बराबर अने पार्ट वन एज टर्म्स एक थी लगाईने 25 एमसीक्यू आई होप सो। चेप्टर वन ना ऑलरेडी आपणे 10 वीडियो मुकेला छे एनु प्लेलिस्ट पण तैयार छे ए प्लेलिस्टनी अंदर आपणे जोईशुं अने आ साथे आगळ वधशुं आखा विडियोमां लागा रहीशुं। तो पहेला जो आगळना जोशो तो कम्प्लीट खबर पड़ी जशे एमां कोई प्रश्न नथी उभो थतो बराबर। अने हवे तो आटला वीडियो पछी लैंग्वेजनुं बेरियर आपणने नहीं नड़े राइट। तो तमारो ने मारो समय वधु न बगाड़ता फरीथी आपणे चलो शुरू करिए। बोलो बोलो जुबा केसरी। ओके देन एटॉमिक स्ट्रक्चर चेप्टरनुं नाम तमने खबर छे जेने एटॉमिक एटले के परमाणवीय बंधारण कहीए छे। कहे छे के इलेक्ट्रिकल डिस्चार्ज थ्रू द गैस इन द कैथोड रे डिस्चार्ज ट्यूब वॉज ऑब्जर्व एट एवं कहे छे इलेक्ट्रिकल डिस्चार्ज थ्रू द गैस वायु द्वारा कैथोड किरणों अने ये कैथोड किरणों कोना थी मळे तो के इलेक्ट्रिकल चार्ज एटले वीजभार। पहेलो मुद्दो पहेलो टॉपिक कैथोड रे वाळो बराबर छे। ये कैथोड रे नी जे शुं कहेवाय डिस्चार्ज ट्यूब हती ए ट्यूबनी अंदर ऑब्जर्व केवी रीते थयो तो के वेरी लो प्रेशर ऑफ द गैस एंड हाई वोल्टेज। तो आपणने ये खबर छे कि भाई हाई प्रेशर हतुं अने हाई वोल्टेज हतुं बराबर छे ने एवुं ज कंईक हतुं ने वेरी हाई प्रेशर ऑफ द गैस एंड हाई वोल्टेज बराबर छे। खूब ज ऊंचू प्रेशर एटले दबाण खूब ज ऊंचू दबाण वेरी हाई प्रेशर ऑफ गैस वायुनुं खूब ज ऊंचू दबाण अने हाई वोल्टेज एटले के वायुना वधारे वोल्टेज 10,000 जेटला वोल्टेज हता 10,000 વોલ્ટ જેટલા રાઈટ। ધેન છે વેરી લો પ્રેશર ઓફ ધ ગેસ એન્ડ વેરી લો વોલ્ટેજ અને વેરી હાઈ પ્રેશર ઓફ ધ ગેસ એન્ડ વેરી લો મતલબ હવે સીધી વસ્તુ છે તમને ખબર છે કે સીધે સીધું કયું આવે છે રાઈટ। તો જોઈએ કે ટ્યુબની અંદર લો પ્રેશર અને હાઈ વોલ્ટેજ લો પ્રેશર પ્રેશર કેવું રાખવાનું લો પ્રેશર અને હાઈ વોલ્ટેજ મેં તમને કીધું વોલ્ટેજ કેટલું રહે છે 10,000 અને પ્રેશર કેવું રહે છે લો પ્રેશર એકદમ ઓછું પ્રેશર રાખો એટલે એની અંદર મૂવમેન્ટ મળી રહે બરાબર છે બહુ ઓછું પ્રેશર બરાબર। તો લો પ્રેશર અને હાઈ વોલ્ટેજ ધેન ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ એન એલિમેન્ટ વિચ કેન ટેક પાર્ટ ઇન ધ કેમિકલ રિએક્શન એન્ડ મે ઓર મે નોટ બી એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટલી ઇઝ ધ એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં બરાબર છે રિએક્શન કેમિકલ રિએક્શન ઇનકેમિકલ રિએક્શન બરાબર છે નાનામાં નાનો પાર્ટ એટલે કે ભાગ એલિમેન્ટ ભાગ લે બરાબર છે કે જે મુક્ત હોઈ શકે અથવા ન પણ હોઈ શકે એવો પાર્ટિકલ એવો કણ એવો ઘટક કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે બરાબર છે અને તે મુક્ત હોઈ શકે અથવા મુક્ત પણ ન હોઈ શકે શું એટમ છે મોલિક્યુલ છે ન્યુક્લિયસ છે કે પછી ન્યુટ્રોન છે એટમ એટલે પરમાણુ મોલિક્યુલ એટલે અણુ ન્યુક્લિયસ એટલે કેન્દ્ર અને ન્યુટ્રોન એ તો તમને ખબર જ છે ન્યુટ્રોન બરાબર છે આમાંથી કયું હશે તો કે ભાઈ એટમ ઇઝ ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ એન એલિમેન્ટ વિચ ટેક પાર્ટ ઇન ધ કેમિકલ રિએક્શન તો કેમિકલ રિએક્શનમાં ભાગ કોણ લે તો કે પરમાણુ કેમિકલ રિએક્શનની અંદર એટલે કેમિકલ પ્રક્રિયાની અંદર રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે
ધ આલ્ફા પાર્ટિકલ સ્ટેકર્ડ એક્સપિરિયન્સ વોઝ કેરીડ આઉટ બાય, એવું કહે છે કે આલ્ફા કણનો પ્રયોગ કોણે કરેલો. બરાબર છે. હવે ફરીથી કહી દઉં, દિસ ઇઝ અ લેવલ વન, સાથે સાથે આપણો ટોપિક પણ ક્લિયર થાય છે એટલા માટે લેવલ વનને આપણે ગણીને ગણતરી કરી શકીએ. આલ્ફા, આલ્ફા બીટા ગેમા, આલ્ફા બીટા ગેમા, આપણને ખબર છે. આલ્ફા પાર્ટિકલ રુથરફોર્ડ, રુથરફોર્ડે સોનાનું વરખ લીધું હતું. બરાબર છે. સોનાના વરખ ઉપર રુથરફોર્ડે પ્રયોગ કરેલો, રાઈટ. દેન આપણે જોઈએ કે ધ સ્ટડી ઓફ ડિસ્ચાર્જ ઓફ ઇલેક્ટ્રિસિટી થ્રુ ધ ગેસ લેડ ટુ ધ ડિસ્કવર. એવું કહે છે કે સ્ટડી ઓફ ડિસ્ચાર્જ, ચાર્જ વીજભાર, બરાબર છે, વીજભાર ડિસ્ચાર્જ, બરાબર, ડિસ્ચાર્જ ચાર્જનો ડિસ્ચાર્જ, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત, વિદ્યુત ડિસ્ચાર્જ, ગેસ લેડ, લેડ એટલે પીબી, બરાબર છે, પીબી ઉપર કર્યું. અને ડિસ્કવર ઓફ, કોનો ડિસ્કવરી કરી હતી, ડિસ્કવરી કોની હતી, સ્ટ્રક્ચર, ધ એટમ, ધ સ્પેક્ટ્રલ લાઇન અને ધ ઇલેક્ટ્રોન. તો કહે છે કે સ્ટ્રક્ચર એટલે બંધારણ, ધ એટમ એટલે પરમાણુ, સ્પેક્ટ્રલ લાઇન એટલે કે વર્ણપટ રેખા, અને ઇલેક્ટ્રોન એ તો તમને ખબર છે. લેડના થ્રુ ધ ગેસ લીડ, લીડ 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 સોરી લીડ ટુ ધ ડિસ્કવરી, સ્ટડી ઓફ ડિસ્ચાર્જ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહથી કોને અલગ કરવામાં આવે, લીડ લખ્યું છે અલગ કરવાનું, રાઈટ. તો એ તમને ખબર છે એ પ્રમાણે શું થશે, ઇલેક્ટ્રોન થશે. શું થશે ડિસ્ચાર્જની અંદર, ધ આન્સર ઇઝ ઇલેક્ટ્રોન. ધ વેલ્યુ ઓફ ઇ બાય એમ ઓન એન ઇલેક્ટ્રોન, ઇ બાય એમ ની કિંમત ઇલેક્ટ્રોન માટે, જો ઇલેક્ટ્રોન માટે આવે, પ્રોટોન માટે આવે ને ન્યુટ્રોન માટે, અમે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોનની અંદર તમને ખબર છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ, તો વીજભાર તમને ખબર છે એ પ્રમાણે વીજભાર શું આવશે બેટા, તો કે 1.6 × 10⁻¹⁹. અને વીજભાર કેટલો, દળ કેટલો હશે, 9.1022 × 10⁻²૨૮ ગ્રામ. એટલે એનો ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે 1.78 × 10⁸. બરાબર છે. કુલમ પર ગ્રામ, માસ જે છે એ ગ્રામમાં છે અને આ જે છે કુલમમાં છે. દેન ધ ઇ બાય એમ ઓફ પ્રોટોન, એ રીતે પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનનું દળ, પ્રોટોનનું દળ લેવાનું અને પછી એની જોડે ગણતરી કરવાની. તો કહે છે કે પ્રોટોન માટે શું છે બેટા, તો કે પ્રોટોનનું દળ 1.6 × 10⁻¹⁹ છે, અરે સોરી વીજભાર, પણ ઇલેક્ટ્રોનમાં માઇનસ વીજભાર હતો, અહીંયા કયો વીજભાર આવશે, પ્લસ આવશે. અને પ્રોટોનનું દળ 1.672 × 10⁻²૨૪ ગ્રામ છે. બંનેનો કરો એટલે આ તમને જવાબ મળશે, રાઈટ. યાદ રાખવું પડશે, એમસીક્યુ માટે યાદ રાખવું કમ્પલસરી છે. લેવલ વન છે, લેવલ વનની અંદર પૂછાઈ શકે, બરાબર છે. જેમ કે નીટની અંદર 45 ક્વેશ્ચન એક્સપેક્ટ કરતા હોય તો લેવલ વનનો ક્વેશ્ચન આવવાના છે, એવું કંઈ જરૂરી છે કે બધા ટફ પૂછશે, અમુક તો એમને લેવલ વનના મૂકવા જ પડશે, બરાબર છે. તો કે ન્યુટ્રોન વોઝ ડિસ્કવર બાય, ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી, ન્યુટ્રોનની શોધ કોણે કરી, શબ્દ મસ્ત છે, ડિસ્કવર મતલબ કવર હતું એના, મીન્સ કે ઢાંકેલું હતું એના ઉપરથી દૂર કર્યું. મેથ્સમાં ઇંગ્લિશ માટે કહી શકે રુથરફોર્ડ, થોમ્સન, ન્યૂટન, તમને લોકોને ખબર જ છે કોણ છે વૈજ્ઞાનિકનું નામ, બરાબર છે. ચેડવિક ઇઝ ધ નેમ. ધ નંબર ઓફ ધ ન્યુટ્રોન પ્રેઝન્ટ ઇન ધ રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજનનો રેડિયો સક્રિય, હાઇડ્રોજનનો રેડિયો સક્રિય આઇસોટોપ્સ, આઇસોટોપ્સ એટલે એને કહીશું સમસ્થાનિક, સમસ્થાનિક માં ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. હવે હાઇડ્રોજનમાં કેવું છે, હાઇડ્રોજન 1, બરાબર છે, એનો પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભારાંક 1, પછી હાઇડ્રોજન, પછી 1, 2 અને હાઇડ્રોજન 1, 3.
तो आज ये रेडियो सक्रिय है, एम परमाणु क्रमांक जे छे एक छे, परमाणु भाराक त्रण छे, तो त्रण मांथी एक बात थाय तो बे वधे, बराबर छे। तो आंसर इज टू, बराबर छे। नंबर ऑफ इलेक्ट्रॉन त्रण एटले के परमाणु भार, एमांथी एक परमाणु क्रमांक बाद कर्यो एटले आपणने केटला मळ्या, बे मळ्या, राइट। देन द रेशियो बिट्वीन द न्यूट्रॉन प्रेजेंट इन कार्बन एटम, कार्बन परमाणु अने सिलिकॉन परमाणु, बराबर छे, परमाणु में न्यूट्रॉन नो गुणोत्तर। हवे कार्बन परमाणु जे छे एनो परमाणु दर 12 छे अने सिलिकॉन छे एनो 28 छे, एटले के कार्बन नो परमाणु दर 12, सिलिकॉन नो 28, बराबर। कार्बन नो परमाणु क्रमांक 6, सिलिकॉन नो केटलो थशे? 14। सिलिकॉन केटलो? 14, बराबर। तो हवे जोई लो, अहीं आगळ न्यूट्रॉन केटला थया? 6માંથી 12માંથી 6 ગયા એટલે 6 વધ્યા, અહીંયા ન્યુટ્રોન કેટલા થયા? 14 થયા। આ બેનો ગુણોત્તર લઈ લેવાનો, બરાબર। દેખીતી રીતે તમે સમજી શકશો કે 6 અને 14 છે, બરાબર। તો કેલ્ક્યુલેશન અવેલેબલ જ છે, દેટ ઇઝ 3 જેમ 7, સમજણ પડે છે? જો કાર્બનનો પરમાણુ ક્રમાંક 12, સોરી પરમાણુ દળ, આ દળ ક્રમાંક અને આ પરમાણુ ક્રમાંક, એક દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક, રાઈટ। દેન ધ મોડર્ન એટોમિક માસ યુનિટ ઇઝ બેઝ ઓન ધ માસ ઓફ, આધુનિક પરમાણ્વીય દળ, બરાબર છે, કોના દળ પર આધારિત છે? સાહેબ આમાં તો એમસીક્યુ, સોરી ઓપ્શન નહીં આપો ને તો બી અમે જવાબ દઈ દઈશું, દેટ ઇઝ સંસ્થાનિક આઇસોટોપ્સ ઓફ C12, બરાબર છે। દેન ધ નંબર ઓફ ધ ન્યુટ્રોન ઇન ક્લોરિન 37 Cl ઇઝ, ક્લોરિન, બરાબર છે, ક્લોરિનની અંદર ન્યુટ્રોન કેટલા છે? હવે તમને ખબર છે ક્લોરિન અહીંયા 37 મૂક્યા તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17, તો 17માંથી 37 બાદ કરો, 37માંથી 17 બાદ કરો એટલો જવાબ આવે આપણો, ન્યુટ્રોન કીધા છે, બરાબર। તો કેટલા આવે? 20 જવાબ આપણો આવી ગયો। દેન એના પછી છે મોસ્લેઝ ઇક્વેશન ઇઝ, મોસ્લેનું ઇક્વેશન શું છે? આ તમારા માટે નવું હશે, મોસ્લે કરીને વૈજ્ઞાનિક હતો, એ વૈજ્ઞાનિકનું સમીકરણ કયું છે? મોસ્લેનું સમીકરણ કયું છે? મોસ્લેનું સમીકરણ કયું છે? તમારા માટે નવું છે। ઇઝ ઇક્વલ ટુ એચમ્યુ પ્લાન્ક, MVR ઇઝ ઇક્વલ ટુ NH/2π, આગળ જતાં ભણીશું એટલે ખબર પડશે, દેટ ઇઝ રેડિયેશન, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, દેટ ઇઝ હાઇઝેનબર્ગ, અને મોસ્લે વર્ગમૂળમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઝેડ માઇનસ બી, મોસ્લેનું થાય તમારું આર્યુ, રાઈટ। દેન ઇન C14 આઇસોટોપ્સ નંબર ઓફ ન્યુટ્રોન વિલ બી, એવું કહે છે કે C14માં ન્યુટ્રોનની સંખ્યા, સમજ મેં આ રહ્યા ના, હા, હમકો ડરા સકે વો જમાને મેં ક્યા દમ હૈ, હમસે હૈ જમાના જમાને સે હમ નહીં। જોઈ લો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને 6માંથી 14માંથી 6 બાદ કરે, દેટ ઇઝ 8, 8 ઇઝ ધ ચાઇનીઝ નંબર પ્રમાણે તમે કહી શકો, 8 જે છે ને ચાઇનાની અંદર લક્કી ગણાય, અને આપણા ત્યાં 8 નંબર છે ને એને લિટલ બીટ અનલક્કી ગણવામાં આવે, નંબરનો કોઈ વાંક નથી, બાકી 8 ઇઝ દેટ, એ રાઉન્ડેડ રાઉન્ડેડ ફરતો આવે, ચાઇનીઝ ન્યુમરોલોજી એવું કહે કે 8 બેસ્ટ છે, અને ઇન્ડિયન ન્યુમરોલોજી એવું કહે, જેને ચેન્ડિયન ન્યુમરોલોજી કહેવાય, ચેન્ડિયન ન્યુમરોલોજી 8 એટલું પાવરફુલ ગણાતું નથી, આપણી અંદર બહુ પાવરફુલ ગણાય, દેટ ઇઝ 5 ઇઝ ધ સ્ટેબલ। નાઇટ્રાઇડ આયન ઇન Li3N, લિથિયમ નાઇટ્રાઇડ કમ્પોઝ ઓફ, લિથિયમ નાઇટ્રાઇડની અંદર નાઇટ્રાઇડ આયન જે છે, નાઇટ્રાઇડ આયન દેટ ઇઝ N-3, હવે આની અંદર પ્રોટોન તો 7 થવાના અને 3 ઉમેરી દો એટલે 10,
બરાબર છે, 10 ઇલેક્ટ્રોન અને પ્રોટોન 7. નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા? 10, અને પ્રોટોન કેટલા? 7. સમજમાં આવે છે? ધેન ધ ન્યુક્લિયસ ઓફ એન એટમ કન્ટેન ન્યુક્લિયસ, બરાબર 15 નંબર આવે, 15. તો કહે છે કે ન્યુક્લિયસ ઓફ એટમ એટલે કે પરમાણુના કેન્દ્રમાં શું હોય? લેવલ 1, પરમાણુના કેન્દ્રમાં શું હોય? લેવલ 1 પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હે ને, બરાબર. ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય, પ્રોટોન ને ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન અને બીટા બીટા પાર્ટિકલ હોય, યસ, આલ્ફા બીટા પ્રોટોન અને આલ્ફા પાર્ટિકલ હોય. તો કે નાના ભાઈ શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. સિમ્પલ. ધ નંબર ઓફ ધ ન્યુક્લિયસ ઇન ધ આઇસોટોપ્સ ઓફ એટમ આર, એવું કહે છે કે ભાઈ આઇસોટોપ્સ, આઇસોટોપ, આઇસોટોપ એટલે કે સમસ્થાનિક, બરાબર છે, પરમાણુના સંસ્થાનિકની નંબર ઓફ ન્યુક્લિયન્સ, 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 કોઈને ખબર છે ન્યુક્લિયન્સ એટલે શું થાય? નંબર ઓફ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ન્યુક્લિયન્સ કહેવાય, બરાબર છે. તો આઇસોટોપ્સની અંદર ન્યુક્લિયન્સ સેમ હોય, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જેને કહેવાય આપણે પરમાણુય ક્રમાંક સરખા હોય, તો કે નાના ડિફર હોય ને, ઓકે, એને શું કહેવાય? તો એને આઇસોટોપ્સના ન્યુક્લિયન્સને એમ કહેવાય. શું કહેવાય બેટા? એમ કહેવાય, રાઈટ. ધ આઇસોટોપ્સ ઓફ ધ ન્યુટ્રલ એટમ ઓફ એન એલિમેન્ટ ડિફર ઇન, એવું કહે છે કે તટસ્થ પરમાણુમાં, તટસ્થ પરમાણુમાં સમ પરમાણુના સમસ્થાનિકમાં શું અલગ હોય? શું અલગ હોય? તો સમસ્થાનિકનો મતલબ શું થાય? સમસ્થાનિકનો મતલબ શું થાય? ખબર છે, સમસ્થાનિક C12, C14, C13, તો પરમાણુ ક્રમાંક સરખા અને પરમાણુ ભાર અલગ. પરમાણુ ભાર એટલે ન્યુક્લિયન્સ. તો કે એટોમિક નંબર, માસ નંબર, માસ નંબર ડિફર થાય, બાકી બધું એની એ જ. માસ નંબર એટલે દળ ક્રમાંક, દળ ક્રમાંક બદલાય, બરાબર છે. હા, ડિફરન્સ માસ નંબર થઈ ગયો. ધેન ધ આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ વિથ સીઓ, આઇસો ઇલેક્ટ્રોનિક એટલે સમ ઇલેક્ટ્રોનિય ઘટક, સમ ઇલેક્ટ્રોનિય ઘટક. પરીક્ષાની અંદર આવું પૂછાય છે, સમ ઇલેક્ટ્રોનિય જેમાં ઇલેક્ટ્રોન સરખા છે, જેમ કે કાર્બનમાં ઇલેક્ટ્રોન 6 છે અને ઓક્સિજનની અંદર 8 છે, તો 6 ને 8 14 ઇલેક્ટ્રોન આમાંથી જેના નીચે હશે કરી દેવાના. CN માઇનસ, તો બોલો આના ઇલેક્ટ્રોન કેટલા? 6. નાઇટ્રોજનના કેટલા? 7. અને પાછો એની જોડે એક માઇનસ 1 છે, એટલે આનો સરવાળો કરો તો કેટલો મળે? 14 મળે. 6 ને 7 13 ને 1 14. બીજાની અંદર કહીએ તો આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે બે. આમાં ઇલેક્ટ્રોન 8 છે. આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 1 છે. અને ઉપર એક માઇનસ 1 લગાવ્યો એટલે માઇનસ 1 નો 1, એટલે 8 ને 2 10 થયા. આના 10 થયા, આના 10 ઇલેક્ટ્રોન થયા, બરાબર. એવી જ રીતે આની વાત કરીએ તો N2 પ્લસની વાત કરીએ તો નાઇટ્રોજનના પોતાના 7, 7 દુ 14, 14 14માંથી આ પ્લસ છે એટલે 1 ઓછો કરો એટલે કેટલા થઈ ગયા બેટા? 15 થઈ ગયા. અરે સોરી, 1 ઓછો કરો 13 થાય. અને O2 માઇનસ, O2ની અંદર O2 એટલે 8, 8 દુ 16, 16માં 1 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 16માં 1 એટલે ઉમેરો એટલે 17, 17 ઇલેક્ટ્રોન. આની જોડે 17 ઇલેક્ટ્રોન, આની જોડે 13 ઇલેક્ટ્રોન, આની જોડે 10 ઇલેક્ટ્રોન, આની જોડે 14 ઇલેક્ટ્રોન. આપણે આઇસો ઇલેક્ટ્રોનિક્સ કીધું છે એટલે શું થશે? CN માઇનસ ઇઝ ધ આન્સર. ધેન ધ કન્સિસ્ટન્સી ઓફ ધ ઈ બાય એમ રેશિયો ઇન ઇલેક્ટ્રોન શોઝ દેટ, એવું કહે છે કે ઇલેક્ટ્રોનમાં, ઇલેક્ટ્રોનમાં ઈ બાય એમનું મૂલ્ય, બરાબર, ઈ બાય એમનું મૂલ્ય બધે સમાન રહે છે, બધા તત્વો માટે સમાન રહે, બધામાં અચળ છે. તો અચળ કેમ છે? તો અચળ હોવાનું કારણ છે કે યુનિવર્સલ છે. ઇલેક્ટ્રોન્સ આર યુનિવર્સલ પાર્ટિકલ ઓર મેટર, બધા મેટરનો મતલબ થાય દ્રવ્ય, દરેક દ્રવ્યમાં ઇલેક્ટ્રોન એ કેવું છે? ફંડામેન્ટલ, મેઇન, યુનિવર્સલ પાર્ટિકલ, બરાબર છે. પ્રોડ્યુસ ડિસ્ચાર્જ ટ્યુબ ઓનલી અને નન ઓફ એબવ, ધ આન્સર ઇઝ 2, ઈ બાય એમ એ બતાવે છે, ઈ બાય 2. ધેન ટુ એટમ્સ ઓફ ધ આર્ગોન હેવ એટોમિક વેઇટ 38 એન્ડ 40, બરાબર છે. તો કે આર્ગોન જે છે જેનો પરમાણુ ક્રમાંક 18 છે એના 38 છે અને બીજું આર્ગોન 18 છે એનું 40 છે. એટોમિક વેઇટ એટલે પરમાણવીય દળ, બરાબર છે. અને આર્ગોન, આર્ગોનના બે પરમાણુ,
પરમાણુના આર્ગોનના બે પરમાણુના પરમાણુએ દળ તમને આપેલા છે બેટા, અને એવું કહે છે કે એની અંદર હાજર ઇલેક્ટ્રોન કેટલા, તો કે બંનેમાં 18 જ હોય ને બેટા, ઇલેક્ટ્રોનમાં ક્યાં ચેન્જ થવાનો છે, તો પરમાણુય ક્રમાંકમાં ચેન્જ નથી થતો, પરમાણુય ક્રમાંક એનું જ છે, એટલે ધ આન્સર ઇઝ 18 ઇઝ ધ આન્સર. દેન એમોંગ ધ આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ ધ ઇલેક્ટ્રોન્સ આર રિલેટિવલી મોર દેન પ્રોટોન ઇન, એવું કહે છે કે ભાઈ આઈસો મતલબ સમ ઇલેક્ટ્રોનિય કયા ઘટકમાં, બરાબર, ઇલેક્ટ્રોન્સ આર રિલેટિવલી મોર, કયા ઘટકમાં ઇલેક્ટ્રોન વધારે છે પ્રોટોન કરતા. હવે આવું પૂછાય એટલે તમને ખબર જ છે કે ચારે ચાર ઓપ્શન જોવા જ પડશે, ચારે ચાર ઓપ્શન જોઈએ ત્યારે જ ખબર પડે, બરાબર. અને ચારે ચાર ઓપ્શન અપના ટાઈમ ખા જાતે હૈ, જબ સમય ખાતે હૈ તબ ઉસકી પ્રેક્ટિસ જ્યાદા કરની પડતી હૈ. તો ઇધર હમ ક્યા કરેંગે, પ્રેક્ટિસ કરેંગે કે પ્લસ આની જોડે ઇલેક્ટ્રોન કેટલા, પોટેશિયમ, પોટેશિયમ એટલે 19, બરાબર છે, એટલે આની જોડે પ્રોટોન થશે 19 અને ઇલેક્ટ્રોન થશે 18. બીજું સીએ પ્લસ, આની જોડે પ્રોટોન થશે 20 અને ઇલેક્ટ્રોન થશે, બોલો ઇલેક્ટ્રોન કેટલા થવા છે, બોલો 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 બોલો, જુબા ખેંચરી, હમ તો બોલેંગે, તો કિતના હોંગા, 18 હોંગા. ઇસકે અંદર કિતના હોગા, સ્કેન્ડિયમ, સ્કેન્ડિયમની અંદર એનો પરમાણુ ક્રમાંક 21 છે, એટલે પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 21 અને ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 18, 3 જતા રહે ને. અને લાસ્ટ બટ નોટ ઇઝ લીસ્ટ, દેટ ઇઝ સલ્ફર, સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે 16, 16 હોય તો પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 16 અને ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન 18, ક્યા હો ગયા, હમ તો જાતે અપને ગાંવ. બાકી બધાને ત્રણે ત્રણને મોકલી દઈએ, ચલો જોઈ લો, જો 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 જો, તો ઓટોમેટિકલી તમારો જવાબ કેવો થઈ જશે, સલ્ફર થઈ જશે, રાઈટ. ધ માસ ઓફ વન મોલ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ, એક મોલ ઇલેક્ટ્રોનનું દળ, એક મોલ ઇલેક્ટ્રોનનું દળ, એક એક ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³૧ કિલોગ્રામ થાય, તો એક ઇલેક્ટ્રોનનું એક મોલ કહે તો 6.022 × 10⁻²³ નું કેટલું, ગુણાકાર કરો એટલું, બરાબર. આનો ગુણાકાર તો આવડે ને, 6, 9, 6, 54, 5ની આજુબાજુનો જેનો જવાબ આવતો હોય, બરાબર છે. ઓ, મિલીગ્રામમાં આપ્યું છે એક મોલ ઇલેક્ટ્રોનનું દળ, આ બધું ઘણા ગુણાકાર થશે ને, આ બધો ગુણાકાર કર્યા પછી, એટલે લગભગ તો મને લાગે ત્યાં સુધી આ હોવો જોઈએ, બરાબર. ચેક ઇટ, 5 વાળો હોય આપણો, 0.55 mg માઇક્રોગ્રામ લીધું, જે બી હતું ને એનું માઇક્રોગ્રામ, ગ્રામ હોત તો, માઇક્રોગ્રામની જગ્યા પર ગ્રામ હોત તો માઇનસ આવત, બરાબર. ઓકે, એબીસી માધ્યમ, એબીસી ક્લાસીસ ગાંધીનગર તમારા સમક્ષ હરરોજ સાંજે 6 વાગે પ્રસ્તુત થવું છું. એક ચેપ્ટર પૂરું કર્યું છે, બીજા ચેપ્ટરના એમસીક્યુ આપણે કરી રહ્યા છીએ અને આ જ રીતે આખે આખું કમ્પ્લીટ કરશું. પણ આ માધ્યમ અમને પૂરું કરનાર કોણ છે, તો એબીસી ક્લાસીસ ગાંધીનગર છે. અમારા ત્યાં ઓનલાઈન અને ઓફલાઈન બંને એજ્યુકેશન ચાલે છે અને બંનેની અંદર સંપૂર્ણ, મતલબ કે સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે JEE, નીટ, ગુજસેટ બધી જ પ્રિપેરેશન કરાવવામાં આવે છે, રાઈટ. એકવાર અવશ્ય અમારી મુલાકાત લો, અને સાથે સાથે જો તમે ઓનલાઈનમાં હોવ તો ઓનલાઈનની અંદર બી અમારું ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, જેની અંદર રેકોર્ડેડ વિડીયો મળે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બેટા, રેકોર્ડેડ વિડીયો મળે, રાઈટ. જ્યારે આપણી ઈચ્છા હોય ત્યારે આપણે એને જોઈ શકીએ, બરાબર છે. તો અને બીજું ડિટેલમાં હોય ને, ડિટેલમાં હોય એટલે આપણને વધારે મજા આવે. બીજું ડિફિકલ્ટી, યુટ્યુબ ઉપર બધું અવેલેબલ, તમે આપણને એવો ક્વેશ્ચન થાય કે યુટ્યુબ ઉપર તો સર બધું અવેલેબલ છે, પણ ના, તમે ડિફિકલ્ટી કોઈ નથી પૂછી શકતા, અહીંયા ડિફિકલ્ટી પૂછી શકાય છે, રાઈટ. અને બહુ સારા પરફોર્મન્સ સાથે આગળ વધી રહ્યા છે. તો અમારી એપ્લિકેશન બી તમે ડાઉનલોડ કરી શકો, એબીસી ક્લાસીસ ગાંધીનગરના નામે એપ્લિકેશન છે, એ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. હવે આગળ જઈએ, એક્સ અને વાય આઈસો બાર છે. એક્સ અને વાય આઈસો બારનો મતલબ શું થાય, સમભારીય. સમભારીયનો મતલબ શું થાય, જેમના દળ ક્રમાંક સેમ છે, બરાબર છે. તો બંનેના દળ ક્રમાંક સેમ છે, એક્સનો 40 છે અને વાયનો, દળ ક્રમાંક નહીં, દળ ભારાંક, બંનેનો 40 છે,
एक्स हेज अ 19 प्रोटोन એટલે एक्स નો પરમાણુ ક્રમાંક 19 છે અને વાય નો પરમાણુ ક્રમાંક કેટલો છે 20 છે તો એવું કહે છે કે ભાઈ એક્સ ની જોડે કેટલા ન્યુટ્રોન છે ફરીથી કહી દઉં કે ભાઈ એક્સ અને વાય બધા સમભારીય છે અને એમનો બંનેનો ભાર કેટલો 40 આપેલો છે સાથે સાથે એવું કીધું છે કે એક્સ જોડે 19 પ્રોટોન છે અને વાય જોડે 20 પ્રોટોન છે બરાબર હવે એવું કહે છે કે એક્સ ની અંદર ન્યુટ્રોન કેટલા હશે તો કે ભાઈ આ 40 માંથી 19 બાદ કરો ને એટલા 40 માંથી 19 બાદ કરો એટલા રાઈટ ધ આન્સર ધેન એટોમિક નંબર ઓફ ધ મોસ્ટ ઓફ ધ એલિમેન્ટ આર કેલ્ક્યુલેટેડ ડ્યુ ટુ ધ વર્ક એવું કહે છે કે કોના કામ કરવાથી પરમાણ્વીય દળ ગણી શક્યા પરમાણ્વીય દળની વાત આવે ને એટલે તમારે મ્યુ મ્યુ બાર વાળું પેલું છે મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ હમણાં આલ્ફા ઇન્ટુ કૌંસની અંદર કીધું એ સૂત્ર કોણે આપ્યું હતું મોસ્લે કોણે આપ્યું હતું મોસ્લે લો મ્યુ વાતો ને મ્યુ વાળો એ ઝેડ માઇનસ બી વાળો બરાબર છે તો એ કોણે આપ્યો હતો મોસ્લે આપ્યો હતો બરાબર પછી ધ ચાર્જ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ 1.6 કુલમ તો એવું કહે છે વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ ધ ચાર્જ એને એવું કહે છે કે ઇલેક્ટ્રોનનો વીજ બાર 1.6 ઇન્ટુ 10⁻¹⁹ કુલમ છે તો તો એને પ્લસનો વીજ બાર કેટલો હવે જો એને પ્લસની અંદર આમ તો પોઝિટિવ વીજ બાર એક જ છે ને પોઝિટિવ કેટલો છે એક જ છે પોઝિટિવ એક છે એક ઇલેક્ટ્રોન હોય તો 1.6 ઇન્ટુ 10⁻¹⁹ માઇનસ હોય તો એક પ્લસ હોય તો 1.6 ઇન્ટુ 10⁻¹⁹ પેલો માઇનસ આવે ને પેલો પ્લસ આવે તો એનો એ જ એક માટેનો જે આવે એ જ આવશે 1.6 ઇન્ટુ 10⁻¹⁹ ઓકે આ સાથે પાર્ટ વન કમ્પ્લીટ કર્યો બરાબર છે અને પાર્ટ વનથી હવે પાર્ટ ટુ તરફ આપણે આગળ વધશું બીજા નેક્સ્ટ 25 ક્વેશ્ચન સાથે લઈને આવીશ સાથે સાથે એ પણ તમને કહીશ કે આ ક્વેશ્ચનને વારે ઘડીએ રિપીટ કરવા પણ રિપીટ કરવામાં એક વસ્તુ ધ્યાન રાખવાની એવું લાગે ને તમને તો 2x ચલાવી દો ને પણ એકવાર જોઈ લો બેટા 25 ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને ઓબ્વિયસલી અમે કામ સારું કરીએ છીએ તો તમારી લાઇક પણ બને છે બરાબર છે સાથે સાથે તમારી સારી કોમેન્ટના પણ અમે હકદાર છીએ અને લાઇક અને કોમેન્ટ અમને કામ કરવા તરફ આગળ લઈ જાય છે બરાબર છે અમે તમારા માટે સારું કામ કરી શકીએ એના માટે તમારી લાઇક અને કોમેન્ટ એક સારા ઇન્સ્પિરેશન માટે જરૂરી છે અમને શાબાશી મળે છે એનાથી તો મહેરબાની કરીને લાઇક અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો બરાબર છે કોમેન્ટ કરો સારી સારી કોમેન્ટ તમને જેટલી મળે એટલી કોમેન્ટ કરો નવા વિડીયોમાં ફરીથી મળીએ થેન્ક યુ વેરી મચ અને આ જ રીતે આપણે પ્રયત્ન કરતા રહીએ થેન્ક યુ